विरमगाम शहेरना गोलवाड़ी मस्जिद પાસેની ખુલ્લી જગ્યાએ ગેરકાયદે બાંધકામ કરતા સ્થાનિક રહીશો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। વિરમગામ શહેરના વીપી રોડ પર આવેલા ગોલવાડી મસ્જિદ પાસેની ખુલ્લી જગ્યાએ ગેરકાયદેસર બાંધકામ કરતા વિરમગામ શહેરના રુગનાથદાસ મહોલ્લા તેમજ ભીમજી ઝાલા ખાંચાના વિસ્તારના રહીશો અને વેપારીઓ દ્વારા નાયબ કલેક્ટર, મામલતદાર, ચીફ ઓફિસર, પોલીસ અને ધારાસભ્યને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ખુલ્લી જગ્યાએ મંજૂરી વગર મસ્જિદના વહીવટકર્તા દ્વારા બાંધકામ કરતા અશાંત ધારાના નિયમ ભંગ થતા સ્થાનિકો, રહીશો અને વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। અશાંત ધારાનો ભંગ કરતા તત્વો સામે કાર્યવાહી અને ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાની માંગ સાથે સ્થાનિક રહીશો, વેપારીઓ દ્વારા નાયબ કલેક્ટર, મામલતદાર, ચીફ ઓફિસર, પોલીસ અને ધારાસભ્યને લેખિત આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ये विरमगाम शहर है ना हमारा, इसके अंदर टीका नंबर 7 सर्वेल नंबर 3 के अंदर गोलवाड़ी मस्जिद है। उसके पीछे का प्लॉट है, उस प्लॉट का 87 वर्ष से ऐसे ही खुला था। उसके अंदर इन लोगों ने और इसके अंदर पूरे पूरा बांधकाम उसने पहले ऐसा बोला कि हमको साफ सुफी करना है, फिर उसके अंदर सब बना दिया और दुकान भी बना दिया है और उसके अंदर टाइल्स भी पथरा दिया है और अंदर सब प्रवृत्ति अलग तरीके से हो रही है। आगे से सब कुछ बंद कर दिया है। हमने मुख्य ग्रेजुएट म्यूनसिपल के अंदर किया था पर उसने काम अभी बीच में चालू था, अभी काम आज 2-3-4 दिन से बंद है। तो इसके आज आसपास में 5,000 मकान है, सब हिंदू का है और उसके अंदर कौंदर परी ये दरगाह है, उसके पीछे प्लॉट है। 89 वर्ष के प्लॉट के अंदर आज तक कोई तक बांधकाम आज तक हुआ नहीं है और इन लोगों ने ये बांधकाम परमिशन लिए बिना किया है और ये अशांत धारा विरम गाँव में आपको तो पूरा मालूम है। तो इसके अंदर आप जितना हो सके उतना काम, हमको हमारी सभी की मांग एक ही है कि ये जो जगह थी वो मूल जगह जो प्लॉट खुला था वही रहना चाहिए। વિરમગામ શહેરમાં ગોલવાડી દરવાજાની અંદર ગોલવાડી મસ્જિદની પાછળ ગેરકાયદેસર પ્લોટની અંદર એમના વહીવટકર્તાઓ દ્વારા, ઈસમો દ્વારા ત્યાં આગળ ગેરકાનૂની બાંધકામ કરેલ છે। એ લોકોએ પણ કોઈ પણ જાતની મ્યુનિસિપાલિટીની પરમિશન કે કશી લીધી નથી અને એ લોકોએ સાફસૂફીના બહાને કરીને આજે ત્યાં આગળ એ લોકોએ ગેરકાયદેસર બાંધકામો કરેલ છે, દુકાનો પણ પાડી રહ્યા છે। આની અંદર અમે મૌખિક પણ રજૂઆત કરી હતી છતાં પણ એની અંદર કોઈ પણ જાતનું કાર્ય હજી સુધી આગળ થયું નથી। એના માટે અમે અત્યારે પ્રાંત સાહેબ, મામલતદાર શ્રી, સીઓ સાહેબ, પોલીસ સ્ટેશન તથા અમે જે જરૂર પડે ત્યાં આગળ અમે રજૂઆતો કરવાના છીએ। આ બાબતની અંદર આ કાર્ય જો ઝડપથી નહીં કરવામાં આવે તો વિરમગામની અંદર ઘણા ખોટા પડઘા પડી શકે એવું છે। આ વિરમગામને શાંત ને અશાંત કરવા માટે આ ઈસમો દ્વારા કેમ આ લોકો બાંધકામ કરી રહ્યા છે એ ખબર પડતી નથી। જો આની અંદર તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો અમારે ગાંધી ચિંધ્યા માર્ગે આગળ વધવું પડશે। ભારત માતા કી જય। સમગ્ર મામલે જે બિન અધિકૃત બાંધકામ છે એ શેનું છે અને કયા ધાર્મિક સ્થળનું છે? ધાર્મિક સ્થળ ગોલવાડી મસ્જિદ છે
અને એ લોકોની ઘણા વર્ષોથી ખાલી જગ્યા પડી, ઘણા વર્ષો એટલે કદાચ 70-80-100 વર્ષથી આ એક કોમન પ્લોટ જ પડેલો છે, જેનું કોઈ બિનવારસી હાલતમાં જ આ પ્લોટ પડેલો છે. હવે કયા હેતુથી ત્યાં અત્યારે બાંધકામ થઈ રહ્યું છે, નથી એ લોકોએ ત્યાં આગળ કોઈ જાતની પરમિશન લીધી, પરમિશન લીધા વગર ત્યાં આગળ શેડ ઊભો કરેલો છે, દુકાન ઊભી કરી છે, અને શું હેતુથી એ લોકોને આગળ કાર્યવાહી કરવી છે એ કોઈ સમજણ નથી પડતી, અને શાંતિનો અહીંયા ભંગ થાય એવું છે. એટલા માટે જે કોઈ પણ જે રીતે પરિસ્થિતિમાં જે કંઈ જગ્યા હતી એ કરી આપો, અમારી મહેરબાની, અમારી નમ્ર વિનંતી છે. આજ દિન સુધી લગભગ નમાઝ પડવાય કોઈ આવતું નથી, આવે તો કદાચ કોઈ એકાદ બે માણસ આવે છે, બાકી ત્યાં કોઈ એની કોઈ ઓલી પણ થતી નથી.